स्वागत छे, हूं छू यश भट्ट। आपनी साथे महत्वना समाचार साबरकांठा थी के ज्यां समग्र जिल्लामां वरसादी माहोल जाम्यो छे। हिम्मतनगर अने आसपासना विस्तारोमां वरसाद पड्यो होवानी तस्वीरो सामे आवी छे। भारे उकળાટ बाद हिम्मतनगरमां वरसाद थयो छे। वरसाद थता वातावरणमां ठंडक प्रसरी गई छे, खास तो खेती ने नवजीवन मळी रह्युं छे। आ शहेरी विस्तारनी वरसादनी तस्वीरो। तरफ वलसाडमां वरसादना कारणे नदी नाळाओमां नवा नीरनी आवक शरू थई गई छे। वलसाड शहेरने पाणी पूरू पाडता वलसाड नगरपालिकाना वियर डेममां पाणीनी आवकमां वधारो थई रह्यो छे। महत्वपूर्ण छे के थोड़ा समय अगाउ वलसाड नगरपालिका विस्तारने पाणी पूरू पाडता आ डेममां पाणीनो घटाडो थयो हतो અને પાણીનું સ્તર નીચે જઈ રહ્યું હતું। શહેરમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ પણ હતા। જોકે આજે વરસેલા ભારે વરસાદને કારણે વલસાડ નગરપાલિકા વિસ્તારને પાણી પૂરું પાડતા વિયર કમ ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે, જેને કારણે આ વખતે ચોમાસામાં પ્રથમ વખત વલસાડ નગરપાલિકા વિસ્તારને પાણી પૂરું પાડતો વિયર કમ ડેમ ઓવરફ્લો થઈ ગયો, જેને કારણે હવે શહેરમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા નહિવત થઈ ગઈ છે। पालिका सत्ताधीशों में पण हाशकारो छे। आम वलसाड शहर साथे साथे जिल्ला अने अन्य विस्तारों में पण नोंधपात्र वरसाद ने कारणे धरतीपुत्रों में आनंदनी लागणी छे। ऑनलाइन पर संवाददाता भरत खास जणावशो, बहु महत्वपूर्ण बात छे आजे વિયરકમ ડેમનો ઓવરફ્લો થવું અને આસપાસના વરસાદની પણ વાત જણાવશો। જી બિલકુલ યસ, આજ સવારથી જ વલસાડ જિલ્લામાં મેઘ સવારી યથાવત છે। સવારથી જ વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ છે વલસાડ શહેર અને પારડી તાલુકામાં નોંધાયો છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં 5.5 થી 6 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે પારડી તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના તમામ નદી નાળાઓ ઓરંગા, પાર, માન અને દમણગા નદીમાં નવા નીરની આવક થઈ છે। જો કે સૌથી રાહતની વાત એ છે કે વલસાડ શહેરને પાણી પૂરું પાડતા વલસાડ નગરપાલિકાનો વિયરકમ ડેમ જે છે એમાં પાણીની આવક થઈ રહી છે। આજુબાજુના કેચમેન્ટ વિસ્તારમાં પાણીની ભરપૂર આવક થતા છે। ડેમ છે એ પ્રથમ વખત આ ચોમાસામાં છે ઓવરફ્લો થયો છે, નવા નીરની આવક થતા વલસાડ શહેરને પાણી પૂરું પાડતો આ ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે અને પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। એને કારણે જે થોડા સમય અગાઉ જે વલસાડ શહેરને પાણીની જે સમસ્યા વિકટ સમસ્યા સર્જાવાની શક્યતા હતી તેનો હવે નિવેડો આવ્યો છે, અને કારણે હવે પાલિકાના સત્તાધીશોએ પણ હાશકારો અનુભવ્યો છે। આમ વલસાડની સાથે સાથે જિલ્લાના તમામ તાલુકાઓ વલસાડ, વાપી, પારડી, ઉમરગામ અને કપરાડા તાલુકામાં પણ ભારે વરસાદને કારણે અત્યારે જિલ્લાના ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। યસ બિલકુલ ભરતસિંહ, આભાર આ સમગ્ર માહિતી આપવા માટે। તો સંવાદદાતા ભરતસિંહ વાડેર, જેમણે સમગ્ર મુદ્દે અહીં વિસ્તારથી વાત કરી છે, વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદની તસવીરો। તો વલસાડની વાત કરીએ, 4 કલાકમાં 5 ઇંચ વરસાદ અહીં ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં આ કારણે પાણી ભરાઈ ગયા છે, રસ્તા ઉપર પાણી ભરાયાની તસવીરો સામે આવી છે, જેમાં રેલવે, ગરનાળા, મોગરાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। છીપવાડ, દાણા બજારમાં પણ પાણી ભરાયાની કારણે તસવીરો સામે આવી છે, અને આજે પાણી ભરાયું છે તે કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વલસાડ શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સવારે મેઘરાજાએ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં જોરદાર બેટિંગ કરતા 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને કારણે વલસાડ શહેર અને વલસાડના છેવાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વલસાડના છીપવાડ અને મોગરાવાડી, રેલવે ગરનાળાની સાથે એમજી રોડ, છીપવાડ, દાણા બજાર સહિતના શહેરી વિસ્તારોમાં પાણી ભરાયા છે। સાથે વલસાડના છેવાડે આવેલ ભાગડાવાડા વિસ્તાર પંચાયતમાં પણ રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું। તો આ ભાગડાવાડાની યોગેશ્વર નગર સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। યોગેશ્વર નગર સોસાયટીમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સતત 4 કલાક સુધી વલસાડ શહેર અને છેવાડાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। સવારે વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગને કારણે રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા સવારથી લોકો મુશ્કેલીમાં છે। નોકરી ધંધે જવા વખતે પણ મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો। આમ દર વર્ષની જેમ ભાગડાવાડા વિસ્તારની પંચાયતમાં, ખાસ યોગેશ્વર નગર સોસાયટીમાં આ વખતે પાણી ભરાવાની સમસ્યા છે।
ચોમાસાની શરૂઆતથી જ લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને લોકો ચિંતામાં મુકાયા છે. વાત હવે ડાંગની. જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. આ અંબિકા નદીમાં નવા નીર આવતા અનેક ચેકડેમ છલકાયા છે. નદીમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. ખાસ તો વઘઈ નજીકનો જે આ ગીરા ધોધ છે તેનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ તરફ અમદાવાદ શહેરની પણ વાત કરીશું કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યાની તસવીરો પણ સામે આવી છે. ખાસ તો બોપલ ઘુમા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, જેની અલગ અલગ તસવીરો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. આગળ વાત કરીશું મહારાષ્ટ્રના બારામતી કોવિડ સેન્ટરનો. એક વિડીયો વાયરલ થયો છે જેમાં કોરોના સંક્રમિત દર્દી દિલ ધડકા ગીતો પર ઠુમકા લગાવતા નજરે પડી રહ્યા છે. બારામતીના કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનું નાચગાન થતું હોવાનું સામે આવ્યું છે. કોરોના દર્દીઓનો આ ડાન્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાત સુરત શહેરની કે જ્યાં કોરોના બેફામ બન્યો છે. કતારગામ વરાછા બાદ અડાજણમાં પણ કેસ વધી રહ્યા છે. લોકોને સ્વૈચ્છિક લોકડાઉન પાડવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ તો રાંદેરમાં સોસાયટીઓના રહીશોનું સ્વૈચ્છિક લોકડાઉન છે. સોસાયટીએ પોતે જ અમુક કડક નિયમો બનાવ્યા છે અને આવશ્યક સેવા સિવાય અવરજવર બંધ કરી દીધી છે. રાંદેર વિસ્તારની અમુક સોસાયટીઓ કે જ્યાંની તસવીરો તમે નિહાળી રહ્યા છો, કડકપણે લોકડાઉનના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. વાત કરીશું રાજકોટની કે જ્યાં કોંગ્રેસે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી છે. પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવા માટેની રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ખાસ તો વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરે અહીં રજૂઆત કરી છે. પોઝિટિવ દર્દીઓના નામ હવેથી જાહેર કરવામાં આવનાર નથી અને આ આંકડાઓની વિસંગતતાને લઈને મ્યુનિસિપલ કમિશનર તથા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા માટે ડેપ્યુટી મેયરે કહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે રાજકોટ કોંગ્રેસના ચારે પદાધિકારીઓને એવું કહેજો, અમે 3 દિવસની અંદર આનો નિર્ણય જાહેર કરશું. 3 દિવસની અંદર કમિશનર દ્વારા એને આજે ગઈકાલે જાહેર કરેલો નિર્ણય પરત લેવામાં નહીં આવે તો આજથી 3 દિવસ એટલે કે શુક્રવારના રોજ અમે કોંગ્રેસના પદાધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની ચેમ્બરમાં ધરણાનો કાર્યક્રમ કરશું. લોકોની એવી આવી છે ફરિયાદ કે ભાઈ તમે અમારા નામ જાહેર ન કરો. જે લોકો પોઝિટિવ કેસ આવે છે ને એ લોકોની એવી ફરિયાદો આવી છે કે ભાઈ તમે અમારા નામ જાહેર ન કરો તો સારું. એવું કાંઈ છે જ નહીં, એવું છુપવામાં આવતું જ નથી. જે કાંઈ આંકડાઓ છે આપણી સમક્ષ હાજર જ હોય છે. દરરોજ સાંજે ને બપોરના 12 વાગે ને 5 વાગે રજૂ થાય જ છે આપણી સમક્ષ. આ બારામાં હું કમિશનર સાથે તથા આરોગ્ય અધિકારી સાથે પણ વાતચીત કરીશ. જે કાંઈ વિસંગતતા છે એ દૂર કરવામાં આવે. આ તરફ રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીશું કે જેની તુલનાએ પોરબંદર જિલ્લામાં કોરોનાનો કહેર નહીવત જોવા મળી રહ્યો છે. હજુ પણ આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં સારું કામ થાય તે માટે ખાલી પડેલ મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યાને ભરવી જરૂરી છે. છેલ્લા 1 વર્ષથી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી પડી છે. અગાઉ આ જગ્યા માટે 2 લોકોને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, પરંતુ બંને અધિકારીઓ બીમાર થઈ જતા હાલમાં મેડિકલ અધિકારીને મુખ્ય આરોગ્ય અધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આપણા જિલ્લામાં રાજ્યમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ કોરોના માટેની કામગીરી થઈ રહી છે. એનું કારણ છે કે આપણી બધી જ ચેકપોસ્ટો ઉપર આપણા બધા જ કર્મચારીઓ ખૂબ જ ટીમવર્કથી કામ કરી રહ્યા છે તથા આપણા જે કોરોનાના કેસનો જ્યારે ખબર પડે કે ઇની સેકન્ડે આપણી પાસે રેપિડ રિસ્પોન્સ ટીમો બધી જ જગ્યાએ, બધા PSC, CSC, અર્બન બધી જ જગ્યાએ ખૂબ વધુ પ્રમાણમાં આપણે રાખેલી છે. આગળ વાત કરીશું મુંબઈના ભારે વરસાદની કે જ્યાં પાણી ભરાયાની તસવીરો સામે આવી રહી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાહનોની અવરજવરમાં પરેશાની સ્વાભાવિકપણે થઈ રહી છે અને ખાસ તો
બીએમસીના જે કર્મચારીઓ છે તેઓ પાણીનો નિકાલ કરવામાં લાગી ગયા છે। મુંબઈમાં ફિલહાલ હાઈટાઇડની પણ ચેતવણી અપાઈ છે જેથી આ પાણીનો નિકાલ જલ્દી થાય તેવી શક્યતાઓ બહુ ઓછી છે। संवाददाता अमित राय फोन लाइन पर मुंबई थी आपके साथ है। अमित, हाई टाइड है, ऊपर से पानी है, तो पानी जल्दी जो है वो इसका निकाल होना बहुत ही मुश्किल होगा। देखिए, एक मैं आपको पहले महत्वपूर्ण जानकारी दे दूं कि मौसम विभाग ने अभी अभी जो बयान जारी किया उसमें ये बताया है कि मुंबई में आने वाले 38 घंटों के लिए येलो अलर्ट जो है जारी कर दिया गया है। मुंबई में आने वाले 48 घंटों में तेज बारिश जो होगी और मुंबई सटे जो ठाणे पालघर में 48 घंटे में तेज बारिश की संभावना है। साथ ही मुंबई समेत जो कोंकण मध्य महाराष्ट्र मराठवाड़ा में भी आने वाले 5 दिनों तक तेज और अधिक तेज बारिश की संभावना जो है मौसम ने जताई है। इस वक्त की बात करें तो मुंबई के कई इलाकों में जो है रुक रुक के तेज बरसात हो रही है, जैसे हिंद माता इलाका है, दादर है, परेल है, यहाँ पर जो है जल जमाव की स्थिति जो है पैदा हो गई है। शाम को 5:57 पर 3.71 मीटर हाई टाइड जो है वो आने वाली है। लोगों को जो है समुद्र से दूर रहने की हिदायत दी गई क्योंकि हम देख रहे हैं कल देर रात से बारिश लगातार हो रही है, रुक रही है, हो रही है, काफी तेज हो रही है। कई सारे जो निचले इलाके हैं वहां पर जल जमाव की स्थिति पैदा हो चुकी है, तो अभी भी बारिश जो है रुक रुक के हो रही है। जो एकदम निचले इलाके से हिंद माता हुआ, दादर हुआ, यहाँ सड़कों पर थोड़ा बहुत जल जमाव की स्थिति अभी भी बनी हुई है। बिल्कुल, शुक्रिया ये सारी जानकारी देने के लिए अमित। तो मुंबई माटे येलो अलर्ट नी जाहेरात करवामां आवी छे। आ एक महत्वपूर्ण अपडेट सामे आवतुं जोवा मळी रह्युं छे। आवनारा बे दिवस माटे वरसाद ने लईने येलो अलर्ट मुंबई माटे जाहेर करवामां आवी रह्युं छे। આગળ વાત કરીશું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક શાળાઓમાં રમતગમતનું મેદાન હોવું ફરજિયાત કરવાના આદેશ કરવામાં આવ્યા છે, જે માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે। પણ ચોંકાવનારી વાત તો એ છે કે રાજ્યમાં 4000થી પણ વધુ શાળાઓ છે કે જેમની પાસે રમતનું મેદાન જ નથી। આ 4000 શાળાઓમાં ખાનગી તેમજ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં રમતના મેદાન વિના જ આ શાળાઓ ચાલે છે। બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે થશે તે એક સૌથી મોટો સવાલ છે। રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે રમતગમતના મેદાન અંગે પરિપત્ર કર્યો અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો છે। રમતગમતનું મેદાન એક એવી જરૂરિયાત છે કે જે દરેક સરકારી અને ખાનગી શાળામાં હોવું ફરજિયાત છે, પરંતુ ખાનગી શાળા સાથોસાથ સરકારી શાળાઓમાં પણ રાજ્યભરમાં મેદાનની ખોટ વર્તાઈ રહી છે। રાજ્યના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં રમતગમતનું મેદાન હોવું જરૂરી છે અને તેને લઈને જ રાજ્યમાં આજે આપ જે જોઈ શકો છો કે અમદાવાદ સહિત રાજ્યભરમાં આ પ્રકારની જે શાળાઓ છે કે જેઓની પાસે રમતગમતનું મેદાન નથી તો તેઓનું મેદાન ફરજિયાત કરવા માટેનો આદેશ જે છે તે રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે અને તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે કે આવી શાળાઓની યાદી તૈયાર કરવામાં આવે અને તમામ પ્રકારની જરૂરી કાર્યવાહી કરવામાં આવે। કેમેરામેન ધવલ પટેલ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજ્યભરના જિલ્લાઓમાં સરકારી શાળાઓ તથા ખાનગી શાળાઓમાં મેદાન અંગે આંકડાકીય માહિતીઓ આપને બતાવી દઈએ। અમદાવાદમાં સરકારી 72 શાળાઓ છે કે જેમની પાસે મેદાન નથી। બીટ ઈઆઈ જે મિત્રો છે એને અમે એ મેદાન વગરની જે શાળાઓ છે એ શાળાઓના તપાસ કરવાનું કહી દીધું છે અને એ શાળાઓને જ્યાંથી અનુકૂળતા થાય, જ્યાંથી જે મેદાનની પૂર્તતા કરી શકે એવા પ્રયત્નો કરવા માટે પણ અમે જણાવીએ છીએ। વાત કરીશું, દેશ કોરોનાની ઝપટમાં આવી ગયો છે ત્યારે સાબરકાંઠા જિલ્લો પણ કોરોનાના કહેરમાંથી બાકાત નથી। તેમ છતાં પણ શહેરના લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા। હિંમતનગરના નજીક સવગઢ પાણપુર ગામમાં કોરોના પોઝિટિવ આવતા ગામને લોકડાઉન કરવામાં આવ્યું છે। સરપંચે સમગ્ર ગામને લોકડાઉન જાહેર કર્યું, ગામમાં પાન ગલ્લા પણ બંધ કરી દેવાયા છે। ગામના પ્રવેશ દ્વાર પર એક ગેટ બનાવવામાં આવ્યો છે જ્યાં પંચાયતનો એક વ્યક્તિ રાખવામાં આવ્યો છે। ગામમાંથી કોઈ બહાર જાય કે પછી બહારનો કોઈ વ્યક્તિ ગામમાં પ્રવેશે તો તેની પૂછપરછ કરવામાં આવે છે અને જો યોગ્ય કારણ હોય તો જ તેને અવરજવર માટે પરવાનગી આપવામાં આવે છે।
વ્યક્તિઓ બધા માસ્ક વગર કોઈને નીકળવાનું નહીં એવું કરેલું છે, અને જાતે પોતાની રીતે કે ભાઈ આપણે પોતાને જ કાળજી લેવી પડશે આમાં, તો જ આના ઉપર કંટ્રોલિંગ છે. કોઈને આ કહેવાથી કાને સમજવાની જરૂર છે દરેકને, એ તમે વર્તીએ છીએ. સૌ ઘર ગામે ગઈકાલે કોરોના પોઝિટિવ કેસ આવતા ગ્રામ પંચાયતે પાન મસાલાની દુકાનો 7 દિવસ માટે બંધ કરાવેલી છે, અને બીજી બધી દુકાનો જે છે કરિયાણાની દૂધની એ બધી એ 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની એવા નિર્ણય લીધા છે, અને કન્ટેનમેન્ટ ઝોન આજુબાજુના 25 ઘર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલો છે. કોરોનાની મહામારીમાં દેશભરમાં તહેવારો સાદાઈથી ઉજવાય તેવી શક્યતા છે. ભુજમાં પણ શ્રાવણ માસનો પરંપરાગત મેળો રદ કરી દેવાયો છે. ભુજ શહેરમાં 7મ-8મના મેળા યોજાતા હોય છે, સાથે જ 5મના યોજાતા ભુજિયાનો મેળો અને સુરલભીટનો મેળો પણ રદ કરી દેવાયો છે. મેળા દરમિયાન કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતાઓને ધ્યાનમાં રહેતા ભુજ શહેરમાં યોજાનાર તમામ મેળાઓ રદ કરી દેવાયા છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ મેળામાં સામાજિક અંતર ન જળવાઈ શકવાની શક્યતાઓને પગલે મેળા રદ કર્યાનું જણાવ્યું છે. મેળો હોય તો કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ શકતું નથી, એટલે આવા કોઈ પણ મેળા થશે નહીં. એવી જ રીતે અત્યારે 5મનો મેળો છે જે ભુજિયાનો, એ પણ કેન્સલ કરવામાં જ આવ્યો છે, અને આ 7મ-8મ હોય કે ભુજિયાનો મેળો હોય કે સુરલના મેળા હોય કે યક્ષનો મેળો હોય, એવા કોઈ પણ મેળા થવાના નથી. અમદાવાદની વિશ્વવિખ્યાત સંસ્થા IIM દ્વારા ગુજરાતમાં કોરોનાને લઈને કરવામાં આવેલી વ્યવસ્થા અંગે એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવાયા છે. પ્રોફેસર રંજનકુમાર ઘોષ અને તેમની રિસર્ચ ટીમ દ્વારા રિપોર્ટ માટેનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ટીમ દ્વારા કરાયેલ સર્વે અનુસાર 80% લોકોએ કોરોનાના આ સંક્રમણ કાળમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે કરેલી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. સંક્રમણના પ્રસારને અટકાવવા માટે મુખ્યમંત્રી દ્વારા ધન્વંતરી રથ, અન્નબ્રહ્મ યોજના, હાઇડ્રોજન બલૂન આધારિત દેખરેખ, CM ડેશબોર્ડ, પ્રત્યક્ષ દેખરેખ અને અનેક સક્રિય જાગૃતિ અભિયાન, પ્રવાસી શ્રમિક સહાયતા ટીમ, જરૂરી ઉપયોગિતા માટે ફીમાં માફી જેવા અનેક કામો કરવામાં આવ્યા છે, જે અંગે એક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આ રિપોર્ટ અનુસાર કોરોના મહામારીને કારણે ઊભી થયેલી સંકટની પરિસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રોએક્ટિવ અભિગમ દાખવીને વહીવટીતંત્ર સાથે તમામ સ્તરે સંકલન સાધીને અસરકારક કામગીરી કરી સમયમર્યાદાની અંદર ઝડપી પગલાં લેવામાં આવ્યા, જેને કારણે વાયરસના સંક્રમણથી થનાર નુકસાનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી. આ સાથે સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. ફ્રાન્સથી રફાલ વિમાનોએ ઉડાન ભરતાની સાથે જ ભારતને મળનાર મલ્ટી રોલ ફાઇટર વિમાન રફાલની રાહ પૂરી થઈ ગઈ. 5 રફાલ વિમાન ભારત માટે રવાના થઈ ગયા છે. આ વિમાનોએ સોમવારે બપોરે 12:30 વાગ્યે ફ્રાન્સના મેરેગ્નાક બેઝથી ભારત માટે ઉડાન ભરી, જે બુધવારે ભારતના અંબાલા એરબેઝ પહોંચશે. આ બધાની વચ્ચે આ વિમાનો UAEના અબુધાબીના અલ દફર ફ્રેન્ચ એરબેઝ પર રોકાશે. ફ્રાન્સથી ખરીદવામાં આવેલા 5 રફાલમાં 2 ટ્રેનર એરક્રાફ્ટ અને 3 ફાઇટર વિમાન છે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રફાલ વિમાનની ડીલ કરી છે, જેમાંથી પ્રથમ 5 વિમાનોની ડિલિવરી મળી રહી છે. 5 વિમાનોને ટ્રેનિંગ માટે ફ્રાન્સમાં જ રાખવામાં આવ્યા છે. અંબાલા એરબેઝ પર પહોંચ્યા બાદ જ રફાલ વિમાનોને મિસાઇલોથી સજ્જ કરાશે, જેમાં સ્કેલ્પ, મેટિયોર, હેમર મિસાઇલ સામેલ છે. રફાલની પહેલી સ્ક્વોડ્રન અંબાલામાં જ હશે, જ્યારે બીજી સ્ક્વોડ્રન પશ્ચિમ બંગાળના હાશીમારામાં રહેશે. રફાલ આવતા ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થશે, કારણ કે રફાલથી લાંબા અંતરની મિસાઇલો સરળતાથી લોન્ચ કરી શકાય છે. એર સ્ટ્રાઇકમાં આ ફાઇટર જેટ સૌથી અસરદાર સાબિત થશે. 5 વિમાનો આવી ગયા છે, બાકીના વિમાનો આગામી 2 વર્ષમાં ભારતને મળી જશે. July 29 યુદ્ધ માટે પૂરી રીતે તૈયાર રફાલ વિમાનોની પહેલી ખેપ પોતાના નવા ઘર અંબાલા એરબેઝ પર હશે. રફાલે ફ્રાન્સથી ઉડાણ ભરતાની સાથે જ ભારતના દુશ્મનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. મારક ક્ષમતામાં આ વિમાન અમેરિકાના સૌથી આધુનિક F-35B ની ટક્કરનું છે.
ફ્રાન્સથી આ વિમાનોએ ઉડાન ભરતા જ ભારતને મળનારા મલ્ટીરોલ ફાઇટર વિમાન રાફેલની રાહ પૂરી થઈ ગઈ છે. પાંચ રાફેલ વિમાન ભારત માટે રવાના થઈ ગયા છે. આ વિમાનોએ બપોરે 12:30 વાગે ફ્રાન્સના મેરિગ્નાક બેઝથી ભારત માટે ઉડાન ભરી, જે બુધવારે ભારતના અંબાલા એરબેઝ પર પહોંચશે. વચ્ચે આ વિમાનો યુએઈના અબુધાબીના અલદફ્ર ફ્રેન્ચ એરબેઝ પર રોકાશે. ફ્રાન્સથી ખરીદવામાં આવેલા 5 રાફેલમાં 2 ટ્રેનર એરક્રાફ્ટ અને 3 ફાઇટર પ્લેન છે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાનની ડીલ કરી છે, જેમાંથી પ્રથમ 5 વિમાનની ડિલિવરી મળી રહી છે. 5 વિમાનોને ટ્રેનિંગ માટે ફ્રાન્સમાં જ રાખવામાં આવ્યા છે. અંબાલા એરબેઝ પર પહોંચ્યા બાદ જ રાફેલ વિમાનોને મિસાઇલોથી સજ્જ કરાશે, જેમાં સ્કેલ્પ, મેટ્યોર, હેમર મિસાઇલ સામેલ છે. રાફેલની પહેલી સ્કવોડ્રન અંબાલામાં હશે, જ્યારે બીજી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળમાં હાશીમારામાં હશે. રાફેલ આવતા ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થશે, કારણ કે રાફેલથી લાંબા અંતરની મિસાઇલો સરળતાથી લોન્ચ કરી શકાય છે. એર સ્ટ્રાઇકમાં ફાઇટર જેટ સૌથી અસરદાર સાબિત થશે. 5 વિમાનો આવી ગયા છે અને બાકીના વિમાનો આગામી 2 વર્ષમાં જ મળી જશે. અને હવે વાત કરીશું પ્રાદેશિક સમાચારોની. નવસારીમાં ખેડૂતો વરસાદની વાટે બેઠા છે. ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું અને બાદમાં વરસાદ ખેંચાયો, જેથી ખેડૂતો ડાંગરના પાકને લઈને ચિંતિત છે. જે ખેડૂતો પાસે બોરમાં પાણી છે તે ખેડૂતો ધરુવાડિયા તૈયાર કરીને રોપણી ચાલુ કરી રહ્યા છે. જિલ્લામાં 60,000થી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. નવસારી જિલ્લામાં વર્ષમાં 2 વાર ડાંગરની ખેતી થાય છે, ઉનાળુ અને ચોમાસું ડાંગર, જેમાં ચોમાસું ડાંગર વરસાદ આધારિત હોવાથી જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષે 53,047 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ નિસર્ગ વાવાઝોડાની અસર વચ્ચે વરસાદ સમયસર શરૂ થતા ડાંગર પકવતા ખેડૂતોએ ડાંગર રોપણીની તૈયારી કરી, ખેડૂતોએ ડાંગરની વાવણી કરી અને ત્યારબાદ વરસાદે હાથ તાળી આપી છે, જેને લઈને ખેડૂતોને પાક નાશ થવાનો ભય સતાવી રહ્યો છે. આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી, કે જ્યાં જંબુસર ચોકડી નજીક ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. અંગત અદાવતમાં આ ફાયરિંગ થતાં એકને ઈજા પહોંચી છે અને આ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચના જંબુસર ચોકડી નજીકથી. અહીંયા અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. સંવાદદાતા અલ્પેશ રાઠોડ ભરૂચથી ફોન લાઈન પર આપણી સાથે. અલ્પેશ, શું વિગતો? જી યસ, અહીંયા ભરૂચના જંબુસર બાયપાસ પર ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. સમગ્ર મામલે ગેંગ વોર હોય એવું લાગી રહ્યું છે. હાલ તો જે ઈજાગ્રસ્ત છે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સાથે સાથે જે ફાયરિંગ કર્યું છે તેને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. ઘટના સ્થળે પોલીસ કાફલો ખસેડી દેવામાં આવ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી માટે અલ્પેશ. તો અચાનક જ ફાયરિંગની વાત સામે આવી છે, કોઈ ગેંગ વોર થઈ હોય તેવા પ્રકારની પ્રાથમિક વાત સામે આવી રહી છે. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. મને યશના અક્ષરજા જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.